હેલો મિત્રો, કેમ છો? તો આજે હું ફરી આવી ગઈ છું એક નવી રેસીપી સાથે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ. ગરમીના દિવસોમાં ઘણીવાર રસોડામાં કામ કરવાનો બહુ જ કંટાળો આવતો હોય છે અને ગેસ સામે ખૂબ જ ગરમી થતી હોય છે. અને જો તમને ચટાકેદાર ટેસ્ટી નાસ્તો કરવાનો મન થયો હોય તો આજે આપણે બનાવશું એવો નાસ્તો કે જે ક્રન્ચી, ક્રીમી, થોડો મીઠો, તીખો અને ચટપટો બનશે, અને ફક્ત 2 મિનિટમાં, એ પણ ગેસ ચલાવ્યા વગર. જો સવાર સાંજના નાસ્તામાં મળી જાય તો બીજું શું જોઈએ? તો ચાલો રેસીપી શરૂ કરીએ. આ નાસ્તો વેજીટેબલ્સથી ભરપૂર છે. તો વેજીટેબલમાં આપણે કાકડી, ગાજર, ટમેટા, ડુંગળી અને કાચી કેરી લેશું. તમારા પાસે બીટ, કોબીજ જેવા બીજા કોઈ પણ વેજીટેબલ્સ હોય તો તે લઈ શકો છો. હવે બધા શાકભાજીના નાના નાના પીસ કરી લેવાના છે. જેમાં સૌથી પહેલા કાકડીના પીસ કરી લેશું. અહીંયા કાકડી સમારો ત્યારે ટેસ્ટ કરી લેવાની, કેમ કે ઘણી વખત તીખી કાકડી આવી જતી હોય છે જે આપણા સલાડનો ટેસ્ટ ખરાબ કરી નાખે છે. ત્યાર પછી જો ગાજર અવેલેબલ હોય તો એ લેશું. અહીંયા જો ગાજર ન હોય તો કાંઈ વાંધો નહીં, તમે બીજા કોઈ પણ શાકભાજી લઈ શકો છો. ત્યાર પછી ઉનાળામાં કાચી કેરી આવતી હોય છે, તેથી એના પણ બારીક સમારેલા ટુકડા કરી લેશું. પછી ટમેટા અને ડુંગળીને પણ બારીકીથી સમારી લેશું. તો તમે જોઈ શકો છો આપણા સાંજના નાસ્તામાં આટલા બધા વેજીટેબલનો નાસ્તો જો બાળકોને આપશો તો તેમની હેલ્થ માટે કેટલો સારો રહેશે. આઈ નો તમે કહેશો કે આ કોણ ખાશે નાસ્તામાં, પણ હોલ્ડ ઓન, લાસ્ટમાં નાસ્તો રેડી થાય ત્યારે જોજો કેટલો યમ્મી લાગે છે. હવે બધા વેજીટેબલને એક બાઉલમાં મિક્સ કરી લેશું. ત્યાર પછી મસાલામાં અડધી ચમચી મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો એડ કરશું. હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લેશું. ત્યાર પછી ઉપરથી ફ્રેશ કોથમીરના પાન એડ કરશું. તો આ સલાડને તમે ડાયરેક્ટ પણ ખાઈ શકો છો, જે શરીરને જરૂરી માત્રામાં બધા જ પોષક તત્વો પૂરા પાડશે, અને આ ડાયટ માટે તો ખૂબ જ સ્પેશિયલ છે. હવે એક બાઉલમાં લેશું હંગકર્ડ, એટલે કે એકદમ ઘાટું દહીં. આ દહીં બનાવવા માટે દહીંને ગળણીમાં ગાળી લેવાનો છે, જેથી તેનો બધો જ પાણી નીકળી જાય. જો સમય હોય તો દહીંને ગળણીમાં આખી રાત રાખી દેવાનું, જેથી જેટલો દહીંનો પાણી હશે તે બધો જ નીકળી જશે અને આવું સરસ ઘટ્ટ દહીં થઈ જશે. હવે 2 થી 3 ચમચી ટમેટો કેચઅપ એડ કરશું. અહીંયા તમે ઘટ્ટ દહીંના બદલે મેયોનીઝ પણ લઈ શકો છો. હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લેશું. તો એકવાર આ દહીંને ટેસ્ટ કરી જોજો, એટલો સરસ અને યમી લાગે છે. તો હવે આપણે લેશું મિની ખાખરા. બજારમાં તેને મોબાઈલ ખાખરા પણ કહેવાય છે. તમે અહીંયા કોઈ પણ ફ્લેવરના મોટા અથવા તો નાના ખાખરા લઈ શકો છો. હું અહીંયા પાઉંભાજી ફ્લેવરના ખાખરા લઉં છું. આ મિની ખાખરા ખૂબ જ સરસ લાગે છે, એકદમ નાના, અને આનો ડેકોરેશન પણ સારી રીતે કરી શકાય છે. હવે ખાખરા ઉપર આપણે જે દહીં અને ટોમેટો કેચઅપની ડીપ બનાવી છે તેને પહેલાં સ્પ્રેડ કરી લઈએ, અને તમે જ્યારે ખાવાના હો ત્યારે જ આ રીતે એસેમ્બલ કરવાનો, નહીતર સોગી થઈ જશે, એટલે કે પોચા થઈ જશે. આ રીતે બનાવીને તરત જ ખાઈ લેવાના. તો આ ડીપ સ્પ્રેડ કરી લીધા પછી સલાડ એડ કરશું. ફ્રેન્ડ્સ, આ તમને સિમ્પલ લાગે છે, પણ એકવાર ખાશો ત્યારે એટલી મજા આવશે, અને આમાં મેઇન ફ્લેવર સલાડની સાથે ડીપની પણ છે, એટલે તેમાં તમને ખાટો અને મીઠો એમ બે ટેસ્ટ આવશે. સાથે સાથે સલાડમાં આપણે ચાટ મસાલો અને મરી પાવડર એ બધું જ એડ કર્યું છે, એટલે એનાથી પણ ફ્લેવર સરસ આવશે. હવે સારી રીતે પૂરા ખાખરા ઉપર સ્પ્રેડ કરી લઈએ. ત્યાર પછી ઉપરથી થોડીક સેવ ભભરાવશું. અહીંયા તમે ઝીણી અથવા તો જાડી કોઈ પણ સેવ લઈ શકો છો. પછી ઉપરથી થોડોક ચાટ મસાલો અને ચીઝ એડ કરશું. ચીઝ તો બાળકો તથા મોટાની પણ ફેવરિટ હોય છે, તેથી તે જરૂરથી એડ કરજો, એનાથી નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ વધી જશે. તો તૈયાર છે સલાડ અને ખાખરાનો નવો નાસ્તો, જેનો એક એક બાઇટ તમે એન્જોય કરશો. તમે એકવાર આ નાસ્તો ઘરે બનાવી જુઓ, બધા બીજી વાર ન માંગે તો કહેજો. આ હેલ્ધી નાસ્તો સવાર અથવા તો સાંજના મળી જાય તો મોજ પડી જાય. તો આજે જ આ રેસીપી ટ્રાય કરો, અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરો. અને હા, લાઈક, કમેન્ટ અને શેર પણ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. આવજો.